નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આહીજા ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9માં પાઠશાળા સ્વાતંત્ર ઉત્તર ભારત એનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આઝાદી પછી આપણા દેશમાં જે 562 દેશી રાજ્યો હતા, એટલું જ નહીં પણ હજુ પણ કેટલાક એવા પ્રદેશો હતા, કેટલાક એવા પ્રાંતો હતા જેના ઉપર પશ્ચિમી સામ્રાજ્યનું શાસન, ખાસ કરીને ફ્રેન્ચો અને પોર્ટુગીઝો. તો કેવી રીતે આપણા દેશની અંદર 562 દેશી રાજ્યોનું એકીકરણ થયું, જોડાણ થયું અને સાથે સાથે ફ્રેન્ચ શાસિત પ્રદેશો અને પોર્ટુગીઝ શાસિત પ્રદેશો જે હતા એને કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં ભારતીય સંઘ સાથે જોડવામાં આવે અને એક અખંડ ભારતની રચના કરવામાં આવે. આ વિલીનીકરણમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો અમૂલ્ય ફાળો અને સાથે સાથે કેન્દ્ર સરકારના જે પ્રયાસો છે એનો અભ્યાસ આપણે કર્યો છે. તો 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો એ મુજબ, અને એ પછી આપણો દેશ વિશાળ છે તો સરકાર દ્વારા આપણા દેશનો સારી રીતે વહીવટ થઈ શકે, એનું સંચાલન થઈ શકે તે જરૂરી બન્યું. અને એ માટે આપણા સમગ્ર દેશમાં જે પ્રદેશો હતા એ પ્રદેશોને 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા, 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. વર્ગ અ, વર્ગ બ, વર્ગ ભ અને વર્ગ ડ. હવે વર્ગ અની અંદર 9 રાજ્યો હતા, વર્ગ અમાં 9 રાજ્યો હતા, વર્ગ બમાં 8 રાજ્યો હતા, વર્ગ કમાં 10 રાજ્યો હતા અને વર્ગ ડની અંદર એક એટલે અંદમાન નિકોબારનો સમાવેશ કરવામાં આવ્યો. આ વ્યવસ્થા એક કામચલાઉ વ્યવસ્થા હતી, ટેમ્પરરી વ્યવસ્થા હતી. 26 જાન્યુઆરી 1950 જે દિવસે આપણા દેશના બંધારણનો અમલ થયો તો ત્યાં સુધી આપણા દેશમાં વર્ગ અ, બ, ક, ડ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલી હતી. આ દરેક રાજ્ય ભારતીય સંઘનો અભિન્ન અંગ હતા, અભિન્ન હિસ્સો હતા અથવા તો અભિન્ન ભાગ હતા. પરંતુ તેમ છતાં આ રાજ્યનો જે દરજ્જો હતો, સ્ટેટસ હતું એ એક સમાન ન હતો, દરજ્જો એક સમાન ન હતો. માટે આપણા દેશ, આપણો દેશ છે અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવે છે. આપણા દેશમાં ધર્મની વિવિધતા છે, ભાષાની વિવિધતા છે, પ્રદેશની વિવિધતા છે. તો આ વિવિધતાઓ પ્રમાણે આપણે જોઈએ તો આપણા દેશમાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભાષા બોલતા લોકો રહે છે, આજે પણ રહે છે અને એ સમય પણ રહે છે. તો આ લોકો જે તે પ્રદેશના લોકો જે ભાષાઓ બોલતા હતા એ પ્રમાણે એમણે ભાષાના આધારે રાજ્યોની રચના કરવા માટેની માંગણીઓ શરૂ કરી. આ માંગણીઓના પરિણામે આપણા ભારતમાં 1 ઓક્ટોબર 1953ના રોજ, 1 ઓક્ટોબર 1953ના રોજ ચેન્નઈ નામનું જે રાજ્ય હતું તેમાંથી ભાષાના આધારે સૌથી પહેલું એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું, જેનું નામ હતું આંધ્રપ્રદેશ. તો આથી આપણે એમ કહી શકીએ કે આપણા દેશમાં ભાષાના આધારે સૌથી પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ. ક્યારે થઈ? 1 ઓક્ટોબર 1953ના રોજ. કયા રાજ્યમાંથી? તો કે ચેન્નઈમાંથી. હવે એક રાજ્ય ભાષાના આધારે બનાવવામાં આવે, એની રચના કરવામાં આવી જેથી કરીને સમગ્ર દેશમાં ભાષાના આધારે રાજ્યોની રચના કરવા માટેની જે માંગણી છે તે વધુ ને વધુ ઉગ્ર બનવા લાગી. માટે આ બાબતને ધ્યાનમાં રાખીને 1953માં આપણા ભારતની કેન્દ્ર સરકારે, એ સમયે આપણા દેશના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ,
કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાના પ્રશ્નનો અભ્યાસ કરવા માટે એક પંચની રચના કરી અને પંચનું નામ હતું રાજ્ય પુનઃરચના પંચ. શું નામ હતું મિત્રો? રાજ્ય પુનઃરચના પંચ. ક્યારે રચના થઈ? 1953. આ રાજ્ય પુનઃરચના પંચ જે છે એમાં કુલ 3 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી. આ પંચના અધ્યક્ષ જે હતા એ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ હતા, જેમનું નામ હતું ભજલ મલિક. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ પણ હતા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ભજલ મલિક. અને અન્ય જે બે સભ્યો હતા આ પંચના, જેમના નામ હતા હૃદયનાથ કુંજરુ અને કે એમ પનીકર. હૃદયનાથ કુંજરુ અને કે એમ પનીકર. તો આ પંચ દ્વારા, આ રાજ્ય પુનઃરચના પંચ દ્વારા રાજ્યોની ફરીથી ભાષાના આધારે ફરીથી રચના કરવા માટેની એમણે તૈયારીઓ શરૂ કરી. એમણે સમગ્ર દેશના લોકો પાસેથી મંતવ્યો જાણ્યા, અભિપ્રાયો જાણ્યા, રજૂઆતો કરી. એટલું જ નહીં પણ પત્ર વ્યવહાર દ્વારા પણ સૂચનો મેળવી અને લોકો દ્વારા જે સૂચનો મળ્યા, જે અભિપ્રાયો મળ્યા, જે મંતવ્યો મળ્યા, એ બધી બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય પુનઃરચના પંચ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. કેવી રીતે રાજ્યોની રચના કરવી એને લગતો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. આ અહેવાલ 30 સપ્ટેમ્બર 1955 ના રોજ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો. પ્રતિધ્યાન આપ્યું, રાજ્ય પુનઃરચના પંચે જે અહેવાલ તૈયાર કર્યો તે અહેવાલ 30 સપ્ટેમ્બર 1955 ના રોજ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે સંસદમાં એની વિગતવાર ચર્ચા કરી અને નક્કી કરી, ચલો આ પ્રમાણે આપણે રાજ્યની રચના કરવી છે અને બંધારણમાં સુધારો કરતો ખરડો પણ પસાર કરવામાં આવ્યો. આ ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા 1 નવેમ્બર 1956થી એનો અમલ કરવામાં આવ્યો. એ મુજબ જે 4 પ્રકારના રાજ્યો હતા વર્ગ અ, ક, ડ એ રદ કરવામાં આવ્યા અને એની જગ્યાએ નવા 14 રાજ્યોની રચના કરવામાં આવી અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. આમાંથી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવી. તો મિત્રો, આપણો એક આ મહત્વનો પ્રશ્ન છે, રાજ્ય પુનઃરચના પંચની ભલામણો જણાવો, એ ટૂંકમાં સ્વરૂપે પ્રશ્ન છે મિત્રો, બરાબર છે, અને એ આપણે સારી રીતે સમજવાની પણ જરૂર છે. તો ફરીથી એક વખત આપણે ચર્ચા કરીએ છીએ કે આપણો દેશ આઝાદ થયા પછી આપણા દેશનો સારી રીતે વહીવટ કરી શકાય, એનું સંચાલન કરી શકાય તે માટે કામ ચલાઉ ધોરણે વર્ગ અ, ક, ડ રાજ્યોની રચના કરવામાં આવી. એ રાજ્ય, દરેક રાજ્ય ભારતનો અભિન્ન ભાગ હોવા છતાં દરેક રાજ્યનો દરજ્જો એક સમાન હતો. હવે આપણા ભારતમાં જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી ભાષાઓ બોલતા લોકો રહે છે, એટલે લોકોએ ભાષાના આધારે રાજ્યોની રચના કરવા માટેની માંગ શરૂ કરી અને એ માંગને આધારે 1 ઓક્ટોબર 1953 ના રોજ ચેન્નઈ નામનું જે રાજ્ય હતું એમાંથી આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી. તો આમ એમ કહી શકાય કે આંધ્ર પ્રદેશ એ ભારતનું પ્રથમ ભાષાના આધારે રચાયેલું રાજ્ય બન્યું. હવે એક રાજ્ય ભાષાના આધારે રચના થઈ એટલે સમગ્ર દેશમાં તમામ લોકોની ઉગ્ર માગણી હતી કે અમારા રાજ્યની રચના પણ અમારી ભાષાના આધારે કરો. આ પ્રશ્નનો અભ્યાસ કરવા માટે ઈસવીસન 1953માં કેન્દ્ર સરકારે રાજ્ય પુનઃરચના પંચની રચના કરી. આ રાજ્ય પુનઃરચના પંચની જે રચના કરી એના અધ્યક્ષ તરીકે
એના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ફજલ અલીની નિમણૂક કરવામાં આવી અને અન્ય બે જે સભ્યો હતા જેમાં હૃદયનાથ કુંજરુ અને એમ પનીર. મિત્રો, આ રાજ્ય પુનરચના પંચે સમગ્ર દેશના લોકો પાસેથી અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો અને પત્ર વ્યવહારો દ્વારા સૂચનો પ્રાપ્ત કર્યા અને સૂચનોના આધારે અહેવાલ તૈયાર કર્યો. એ અહેવાલ 30મી સપ્ટેમ્બર 1955 ના રોજ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે સંસદમાં એની વિગતવાર ચર્ચા કરી અને બંધારણમાં સુધારો કરતો ખરડો પસાર કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્વારા આ ખરડાને મંજૂરી આપવામાં આવી અને આપણા દેશમાં 1 નવેમ્બર 1956 થી રાજ્ય પુનરચના પંચ મુજબ નવા રાજ્યોની રચના કરવાની જે વાત હતી એ ખરડો પસાર કરવામાં આવ્યો હતો, એના અમલની શરૂઆત થઈ. હવે એ મુજબ વર્ગ અબ વડ જે 4 પ્રકારના રાજ્યો હતા તે રદ કરવામાં આવે અને એની જગ્યાએ 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવે. 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવે. આ દરેક રાજ્યોની રચના એટલે કે આજે 14 રાજ્યોની રચના થઈ એમાંથી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવી હતી. મિત્રો, આ 14માંથી 2 રાજ્યો અપવાદ હતા કે જેની રચના ભાષાના આધારે કરવામાં આવી નહોતી. એક હતું પંજાબ અને બીજું હતું મુંબઈ પ્રાંત. બરાબર છે, પંજાબ અને મુંબઈ પ્રાંત આ બે આમાં અપવાદ ગણવામાં આવ્યા હતા, એટલે અપવાદ હતા. અને આ સિવાયના તમામ રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવી. પણ સમય જતાં આ બંને રાજ્યોમાં પણ આંદોલનો થયેલા. જેમ કે મુંબઈ છે તો મુંબઈમાંથી બે અલગ રાજ્યો બન્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર. બરાબર છે, એ પછી બન્યા. પણ અહીંની જ્યારે આપણે વાત કરીએ છીએ તો રાજ્ય પુનરચના પંચની ભલામણ અનુસાર ભારતમાં 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી અને એમાંથી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવી. તો આજે આજના વિડીયોમાં આપણે શીખી રાખીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે નવા મુદ્દા સાથે